હાલ મહત્વપૂર્ણ સમાચારો સામે આવી રહ્યા છે. વડતાલ સ્વામિનારાયણ મંદિરને લઈને ગાદીપતિના મામલે હવે 16 જુલાઈના રોજ આગામી સુનાવણી હાથ ધરાશે. અપેક્ષિત હતું કે આજે ચુકાદો આવી શકે છે. મહારાજશ્રીની નિયુક્તિ ખુદ રઘુવીરજી મહારાજની ભગવાન સ્વામિનારાયણે આચાર્ય તરીકેની નિયુક્તિ કરી, ત્યારથી આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજની નિયુક્તિ સ્વામિનારાયણ સંપ્રદાયના દેશ વિભાગના લેખ મુજબ જ એમની નિયુક્તિ થાય છે અને એ નિયુક્તિ પરંપરા અને શાસ્ત્ર પ્રમાણે થાય છે અને એનો વિજય થવાનો. બંધારણ શું કહે છે? બંધારણની અંદર ક્લિયર કટ આચાર્ય જ આચાર્યની નિયુક્તિ કરે એવું ભગવાન સ્વામિનારાયણનું બાંધેલું બંધારણ છે. સત્સંગ મહાસભા દ્વારા જે કાર્યક્રમ આવ્યો કેટલી યાદ યોગ્ય હતું? કોઈ પણ વ્યક્તિને બંધારણની મર્યાદાથી બહાર કાર્ય કરવાનો અધિકાર નથી. સ્વામિનારાયણ સંપ્રદાયના બંધારણ અને સ્કીમની જોગવાઈ મુજબ એવી કોઈ સત્સંગ મહાસભાનું અસ્તિત્વ જ નથી અને એમને કોઈ આચાર્ય નિયુક્ત કરવાના અધિકારને પાવર શોધ નથી. અજેન્દ્ર પ્રસાદ મહારાજનો જો વિજય થશે તો આગામી દિવસોમાં કયા પ્રકારના કાર્યક્રમો થઈ શકે છે મંદિરમાં? સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંત મુજબનો જય થવાનો છે અને સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરા મુજબ જે ઉત્સવો સમયો ઉજવાતા એ પ્રમાણે ઉજવાતા. જે કેટલાક આક્ષેપો પણ કરવામાં આવ્યા છે શિખર બધી મંદિરોથી લઈને ઘણા બધા આક્ષેપો, અજેન્દ્ર પ્રસાદ મહારાજ પર શું કહેશો બાબતે? આચાર્ય ઉપર આક્ષેપો તો આટલી બધી પરંપરા મોટી છે, એવડો મોટો વિશાળ સંપ્રદાય છે, કોઈ સાચા ખોટા એલિગેશનો કરતા હોય છે, પણ સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણ બહુ મહત્વનું છે અને ભગવાન સ્વામિનારાયણે દુનિયામાં કોઈને ક્યાંય પૂછવા જવું પડે એવી કોઈ બાબત મૂકી નથી. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણ ઇઝ બેસ્ટ અને એ પ્રમાણે સંપ્રદાયમાં થશે. તો જે રીતે વડતાલ સ્વામિનારાયણ મંદિરની ગાદીપતિનો મામલો હતો તે મામલે અપેક્ષિત હતું કે આજે ચુકાદો આવશે. જો કે કોર્ટ દ્વારા 16 જુલાઈના રોજ હવે ચુકાદો આપવામાં આવશે અને આ તારીખ નિયત કરવામાં આવી છે ચુકાદો આપવા માટે.